નમસ્કાર મિત્રો, હું છું આરવ રિઝવાના. લોકસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે મુખ્ય સમાચાર વિજાપડીથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. વિજાપડીથી 5 કિલોમીટર દૂર નેડકડા હનુમાન નામનો આશ્રમ આવેલો છે. આશ્રમ 80 વર્ષ જૂનો છે. આ આશ્રમની અંદર લોકો દૂર દૂરથી માનતાઓ પૂર્ણ કરવા આવે છે. આ હનુમાનજી દાદા જાગૃત છે, લોકોની માનતાઓ પૂરી કરે છે. કંઈક લોકોને દીકરાઓની આશાઓ પૂરી કરેલ છે. આ આશ્રમની આજુબાજુ 4 થી 5 ગામ આવેલા છે, જે બધા લોકો આ આશ્રમમાં થાળ ધરવા આવે છે અને દર શનિવારે દાદાના લાડવા થાય છે. મઢડા, નવા ગામ, મોજા, હારીડા અને વિજપડી આ બધા ગામને આ લગતો આશ્રમ છે. આ બધા ગામના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને દાદાની માનતાઓ માને છે અને દાદા બધાની આશાઓ પૂરી કરે છે. 80 વર્ષ પહેલાં આ જગ્યા માત્ર ધાર ડુંગરો અને ટીંબો હતો. ત્યાં હનુમાનજી મહારાજની જગ્યામાં પૂજ્ય જીવરામ બાપુએ આશ્રમની સ્થાપના કરી હતી. બાપુની ખાસિયત એ હતી કે તેઓ પૈસા ભેગા કરતા ન હતા. 30,000 કે 40,000 ભેગા થાય એટલે 3 ગામ આખા ગામને જમાડી દેતા. દર મહિનામાં 1 ગામ ધુવાડા બંધ આખા ગામને ભોજન કરાવી દેતા હતા. ક્યારેક પૈસા વધારે ભેગા થાય તો 3 ગામ ભેગા એકસાથે ભેગા બેસીને જમાડી દેતા હતા. તેઓએ પૈસા ભેગા જ કર્યા ન હતા. ગામો ગામના માણસો આવે ભેટ આપે પણ બાપુ સ્વીકારતા ન હતા. માત્ર તેના સેવકો દ્વારા બટુક ભોજન અથવા ગામ ભોજન કરાવી દેવાતા હતા. જ્યારે આ બાપુ સ્વર્ગમાં સિદ્ધાવ્યા ત્યારે તેઓની પાલખી મઢડા, નવાગામ તેમજ હાડીડા બધા ગામોમાં ફેરવી હતી અને ત્યાર પછી મુંબઈના એક ડૉક્ટર ભૂપતભાઈ હતા, તેઓ આ બાપુને બહુ માનતા હતા. તેઓ પણ જ્યારે બાપુ સ્વર્ગે સિંધાવ્યા ત્યારે તેઓ મુંબઈથી બંને માણસો આવી અને ગામ જમાડી પછી મુંબઈ ગયા હતા. ત્યાર પછી અત્યારે હાલ પરમ પૂજ્ય મનસુખ બાપુએ આ જગ્યા સંભાળી હતી અને આ બાપુએ જ્યારથી જગ્યા સંભાળી છે ત્યારથી જગ્યાનો બહુ વિકાસ થયો છે. મંદિર રિનોવેશન કરી મોટું મંદિર બનાવ્યું તથા ચારે બાજુ મંડી કરી તેમજ વૃક્ષો મોટા મોટા વાવી અને કલમો, ચીકુડી, આંબા તેમજ જુદા જુદા વૃક્ષો વાવી પક્ષીઓને રહેવા તથા ખાવા પીવાની તમામ સગવડો કરી આપેલ છે. બાપુ પક્ષીઓ પ્રત્યે બહુ જ પ્રેમ ભાવ રાખે છે તેમજ દર શનિવારે દાદાનો લોટ થાય છે. દાદાના લાડવા ધરાય અને ભક્તો ગામો ગામના આવે છે. પરમ પૂજ્ય મનસુખ બાપુએ જ્યારથી આ જગ્યા સંભાળી છે ત્યારથી આ જગ્યાનો વિકાસ બહુ મોટે પાયો થયો છે તેમજ દર વર્ષે પાટોત્સવ કરે છે અને સંતો, મહંતો, તેડાવી, લોકડાયરો વગેરે જેવા કાર્યક્રમો કરે છે. આજના ભોજનની પ્રસાદના દાતાશ્રી મધુભાઈ ભીખાભાઈ વાઘમસિંહ ચીખલીવાળા તેમજ ગોવિંદભાઈ વાઘમસિંહ, પ્રવીણભાઈ વાઘમસિંહ તેના પરિવાર સાથે આવી દાદાની આરતી કરી અને થાળ ધરી અને 200 માણસોને જમાડ્યા હતા. બહેનોએ 2 કલાક સુધી ભજન કીર્તન ધૂન સાથેની મજા કરેલ હતી. આશ્રમ ડેડકડા હનુમાન તરીકે પ્રખ્યાત છે. દૂર દૂરથી લોકો ત્યાં પ્રસાદ લેવા અને દાદાને થાળ ધરવા આવે છે. વિજપડીથી માત્ર 5 કિલોમીટર દૂર છે, તો સૌ ભાઈઓ બહેનોને જ્યારે પણ દાદાના દર્શન કરવા આવો ત્યારે પ્રસાદનો અવશ્ય લાભ લેવો. આ સાથે અહેવાલ ફોટોગ્રાફી અરવિંદભાઈ ડોડિયા, વિજપડી. ડેડકડા હનુમાનજી આશ્રમ બહુ જૂનું છે. 2-3 ગામ વયા એ પહેલાંનો બહુ છે. ટીંબો હતો વર્ષો પહેલાં. હનુમાનજી તો ઘણા વર્ષોથી છે. એક શિવ મંદિર પણ અહીં હતું, રામજી મંદિર હતું. બાપુ અહીં 80 વર્ષ રહ્યા અને જે 40-50 હજાર ભેગા થાય ધુવાડા બંધ કરી દેતા. ત્રણ ગામ, 4 ગામ, 5 ગામ જમાડ્યા કરતા. બહુ ગામ જમાડ્યા. બાપુનું નિષ્ફળ જીવન રહ્યું છે. બાપુનું તપસ્યા બહુ સારી હતી. વર્ષોથી છે, બહુ જૂનો આશ્રમ છે. બરોબર. અને હનુમાનજી બહુ પ્રતાપશાળી છે. એની અજાણ્યા માણસોની પણ માનતાઓ પૂરી થાય છે. બરોબર. એટલે દૂર દૂરથી જાણીતા અજાણ્યાનો
માનતાઓ આવે છે, થાળો થાય છે, શ્રીફળ વધારો આવે છે, અને બધાને ફોટો લઈ લે બધા. બાપુ આ જીવરાજ, આ જીવરામ બાપુ છે એ કેટલા વર્ષથી આમ દેવ થઈ ગયા, અને કેટલા વર્ષથી? એના 18 વર્ષ થઈ ગયા. 18 વર્ષ થઈ ગયા. બરાબર. એ હતા ત્યારે ત્રણેય ગામ ધવડા બંધ કરતા ને? ત્રણ ગામ ઘણા, નાની ધારી જમાડ્યું, સાફરિયાળી જમાડ્યું. હા હા, બરોબર બરોબર. અને કેટલી વખત ત્રણેય ગામ તો કેટલી વખત જમાડેલા, એટલે પાંચ ભેગા પૈસા થયા નથી, ગામ જમાડ્યો નથી. ઓહો, સરસ સરસ. એવી રીતે જમાડ્યા કરતા. અને આ અહીંયા થાળો તો થયા છે, લોકોનો ફોટા થી લેજો. હા, લે જમ્યા છે ને. તો જતા રહો લોકસભા ન્યૂઝ, ફરી મળશું નવા સમાચાર સાથે.